ઊર્જા સંરક્ષણ એ બળતણનો વપરાશ ઘટાડવા અને ભવિષ્ય માટે બચત કરવા ઓછામાં ઓછા ઊર્જા સંસાધનોનો ઉપયોગ કરવાનો પ્રયાસ છે। લોકોને ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ વિશે જાગૃત કરવા અને ઊર્જા સ્ત્રોતોની બચત માટેના પ્રયાસોને પ્રોત્સાહન આપવાના હેતુથી દર વર્ષે 14 ડિસેમ્બરે રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ મનાવવામાં આવે છે। જેવી રીતે સૂર્યમાંથી સૌર ઊર્જા મળે છે, તેવી જ રીતે પૃથ્વીની અંદરની ગરમીથી જીઓથર્મલ એનર્જી ઉત્પન્ન કરી શકાય છે। આ એનર્જી ઉત્પન્ન કરવા માટે પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી દ્વારા ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। The Center for Geothermal Energy, which is housed in PDU, serves this purpose. And in the days to come, we would like to give a holistic integration of how geothermal water, wind and solar can form a consortium of energy resource which can benefit the society. પરંતુ આ geothermal energy છે શું? અને આપણા દેશમાં કેવી રીતે તે ઉત્પન્ન કરવામાં આવે છે, આવો આપને જણાવીએ। જીઓથર્મલ એનર્જી હીટ સબ જગહ હૈ, જીતના હમ નીચે જા પાએંગે હીટ બઢતા રહે જાયેગા। ઇગ્નિયસ ઇન્ટ્રુશન સે હીટ ડિસિપિએટ હોતા હૈ, જો ક્રેક્સ ફિશર ફોલ્ટ સે ઉપર આતે હૈ। હમ કોશિશ કરતે જીઓથર્મલ વેલ ડ્રિલ કરને કા, હમને વેલ ડ્રિલ કિયા, જો શેલો વેલ હૈ આજ 330 મીટર ઓર 1000 ફીટ કા વેલ। वी कैन ऑल्सो यूज़ जो एबंडेंट ऑयल एंड गैस वेल है, उसका हीट अगर हम एक्सट्रैक्ट कर सकता है, उस हीट को हम यूज़ कर सकता है। एंड वॉट वी कैन डू, वी कैन पास इट थ्रू ए टर्बाइन, जहाँ मैकेनिकल एनर्जी को इलेक्ट्रिकल एनर्जी में कन्वर्ट करके उसको यूज़ कर सकते हैं। જીઓથર્મલ એનર્જી કે જે કરોડો વર્ષોથી પૃથ્વીના આંતરિક ઝોનમાંથી મુક્ત થતી ગરમીની ઉર્જા છે। હજારો જ્વાળામુખીઓનો વિસ્ફોટ, ધરતીકંપો પૃથ્વીની શક્તિશાળી આંતરિક ઉર્જાની ક્રિયાની સાક્ષી આપે છે। ત્યારે એ જાણવું પણ અગત્યનું છે કે જીઓથર્મલ એનર્જી કેવી રીતે ઉર્જા ઉત્પન્ન કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે। COP 26 એન્ડ COP 27, વી નો ધેટ કાર્બન ફૂટપ્રિન્ટ કો રિડ્યુસ કરના હૈ। ધીસ એનર્જી અગર હમ ઠીક સે ઇસ્તેમાલ કર સકતે तो कार्बन फुटप्रिंट को रिड्यूस करके इसको प्राइम एनर्जी, रिन्यूएबल एनर्जी बना सकते हैं। इंडिया कोशिश कर रहा है टू मेक ए ट्रांजिशन फॉसिल फ्यूल से रिन्यूएबल सेक्टर में, एंड जियोथर्मल एनर्जी मेरे ख्याल में अगले 10 साल में बहुत ज़्यादा रिसर्च होगा और इसको कमर्शियल लेवल में लिया जा सकता है। हमारे हिसाब से 30 गीगावाट ऑफ इलेक्ट्रिसिटी जनरेट हो सकता है इंडिया में, एंड ए इनिशियल प्रोग्नोसिस है। જીઓથર્મલ એનર્જીથી જ્યારે ઊર્જા ઉત્પન્ન કરવામાં આવે છે, ત્યારે જે વેસ્ટ વોટર વધે છે તેનો પણ ઉપયોગ કરવામાં આવે છે। તો આવો જાણીએ કેવી રીતે તેનો ઉપયોગ કરી શકાય છે। એસે પ્રોટોટાઇપ્સ હમને બનાએ હૈ જો કે ગાંવ વાલે યુઝ કર પાએ, જૈસે કે ફૂડ ડ્રાયર। ફૂડ ડ્રાયર હમારે પાસ એક પ્રોટોટાઇપ હૈ જો કે 30 किलो तक कोई भी फूड आइटम उसमें हम ड्राई कर सकते हैं। देखिए, जो फूड ग्रेन्स होते हैं, अगर फार्मर्स की बात की जाए, किसानों की बात किया जाए, खेडूत बोले, तो वो लोग अगर धूप में सुखाते हैं उन सब चीज़ों को, तो उनकी न्यूट्रिशनल वैल्यू बहुत कम हो जाती है। हम अगर अपने फूड ड्रायर में यूज़ कर पाएँ, तो हमारे फूड ड्रायर की अभी कैपेसिटी 30 किलो है। 30 किलो फूड हम एक बारी में उसमें ड्राई कर सकते हैं, जिसमें 6 से 8 घंटे लगते हैं। તો ગુજરાતના કયા વિસ્તારોમાં જીઓથર્મલ એનર્જી ઉત્પન્ન કરવાનું કાર્ય થાય છે અને આ ઉપરાંત તે વિસ્તારના લોકો કેવી રીતે જીઓથર્મલ વોટરનો ઉપયોગ કરી શકે છે, આવો આપને જણાવીએ। જો જીઓથર્મલ પાણી આતા હૈ, उसका क्वालिटी जो होता है उसमें बहुत ज़्यादा सार का कंटेंट होता है, उसका TDS बहुत ज़्यादा होता है, तो उसे सीधा गांव वाले पी नहीं सकते। लेकिन सैडली जिस एरियाज में जियोथर्मल हमारे गुजरात में 17 लोकेशंस में अवेलेबल है, वहाँ उनके पास स्वच्छ पानी का स्रोत कम है, तो उन लोगों को वही यूज़ करना पड़ रहा है, जिसकी वजह से बच्चों को स्किन डिजीजेस हो जाते हैं लोगों को। तो हम लोगों ने इसके लिए एक डिसैलिनेशन सिस्टम भी बनाया है, जिससे कि हम डायरेक्टली दो तरीके के पानी दे सकते हैं, एक पीने के लिए और एक डायरेक्ट यूज करने के लिए, जैसे कि कपड़े धोने के लिए या नहाने के लिए लोग उसे यूज कर सकते हैं। જીઓથર્મલ એનર્જી ભવિષ્યમાં સૌર ઊર્જાની જેમ જ ઉપયોગી નીવડી શકે છે, પરંતુ ઊર્જાનું સંરક્ષણ કરવું એ દરેક નાગરિકની જવાબદારી છે।
આપણે સૌ આપણા રોજિંદા જીવનમાં નાની નાની ક્રિયાઓ દ્વારા ઉર્જા સંરક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકીએ છીએ, જેથી આવનારી પેઢી પણ કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી શકે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂત સાથે સુમન બોરાણાનો રિપોર્ટ.